इंडियन टाइम्स डेली डॉट कॉम पर आपनो फरीथी स्वागत छे अने कैनेडाना 10 मुख्य समाचार छे। फेडरल कैबिनेट मिनिस्टर्स पोतानो बचाव करी रह्या हता केम के विपक्ष पार्टीज एक्सेस टू इन्फॉर्मेशन लॉ मां जे प्रस्तावित बदलाव छे तेना विरुद्ध छे। विपक्षी लिबरल्स पर आरोप मूक्यो छे के तेओ गत घणा वर्षोथी एथिक्स कमिटीना लॉ मां सुधारा करवा अने इन्फॉर्मेशन मेळवानी प्रक्रियाने सरल बनावाना सूचनोनी उपेक्षा करी रह्या छे। ट्रेजिकली हीपना लीड सिंगर कॉट डाउनी के जेमनी ब्रेन कैंसर साथेनी जंगे समग्र देश ने प्रेरणा आपी हती તેમનું 53 વર્ષની ઉંમરે નિધન થયું છે। બેન્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ડાઉનીએ મંગળવાર રાત્રે છેલ્લા શ્વાસ લીધા અને એ વખતે તેમનો પરિવાર તેમજ બાળકો તેમની સાથે હતા। એડમોન્ટનમાં થનારી બે દિવસીય મીટિંગની શરૂઆતમાં કેનેડાના હેલ્થ મિનિસ્ટર્સ વર્તમાન ઓપિયોડ ક્રાઇસિસ અને કેનેબીઝને કાયદેસર બનાવવાના અધૂરા નિર્ણય વિશે ચર્ચા થશે। મિનિસ્ટર્સે કહ્યું કે તેમને નોટ્સ કમ્પેર કરવી છે એ જાણવા માટે કે અન્ય જ્યુરિડિક્શન્સમાં કયા કામ ચાલી રહ્યા છે અને કયા કામ નથી થઈ રહ્યા। ટ્રુડો ગવર્નમેન્ટ પાસે સુપર હોર્નેટ ફાઇટર જેટ્સ ખરીદવાનો પ્રસ્તાવ રજૂ કરવા માટે આ વર્ષના અંત સુધીનો સમય છે। જો કે ઓફર એક્સપાયર થઈ જશે તો યુએસ એક ઓફર આપશે જો કે તેમાં કિંમત વધવાનું જોખમ છે। ત્રણ લોકો જે શંકાસ્પદ રીતે એમોનિયા લીકમાં મૃત્યુ પામ્યા તેઓ સાઉથ ઇસ્ટર્ન બ્રિટિશ કોલંબિયામાં એક અરેનામાં આઈસ મેકિંગ ઇક્વિપમેન્ટ પર મેન્ટેનન્સનું કામ કરી રહ્યા હતા। અરેના પાસે રહેતા 60 લોકોને ત્યાંથી ચાલ્યા જવા માટે કહેવાયું હતું કેમ કે એ ઠેકાણે સ્ટેટ ઓફ ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે। પોલિટિકલ વોચર્સે નેચરલ રિસોર્સિસ મિનિસ્ટર જીમ કેરને સલાહ આપી છે કે તેઓ કેનેડિયન્સને સમજાવે કે એનર્જી ઇસ્ટ માર્કેટ ફોર્સિસ અને અમેરિકન પોલિટિક્સને કારણે બંધ થયું છે। જો કેનેડિયન્સને એવું લાગવા માંડ્યું કે લિબરલ્સની પોલિસીઝને કારણે ઇન્વેસ્ટમેન્ટ અને જોબ ક્રિએશન્સમાં મુશ્કેલી થઈ રહી છે તો તેમને પોલિટિકલ ફોલઆઉટનો સામનો કરવો પડી શકે છે। ક્વેબેક નેશનલ એસેમ્બલીએ એક વિવાદાસ્પદ રિલિજિયસ ન્યુટ્રલિટી બિલ મંજૂર કર્યું છે જેને કારણે સિટીઝન્સને સ્ટેટ સર્વિસીસ આપતી તેમજ લેતી વખતે પોતાનો ચહેરો બતાવવો પડશે। કબેકની બે મુખ્ય પાર્ટીઓનું કહેવું છે કે તેઓ પબ્લિક સ્ફિયરમાં કન્સ્પિક્યુઅસ રિલિજિયસ સિમ્બોલ્સની હાજરીમાં પ્રતિબંધ લગાવવાના મુદ્દે આગળ વધ્યા નથી। સીએસ કેનેડા પોતાનું રિટેન્શન બોનસ 3 ડઝન હેડ ઓફિસ સ્ટાફ માટે ઓછું કરવાના છે જેઓ સમગ્ર લિક્વિડેશન પ્રોસેસમાં રિટેલરની સાથે છે। હેડ ઓફિસ એક્ઝિક્યુટિવ અને સ્ટાફને રિટેન્શન પ્લાનમાં આપવામાં આવનારા નાણાં $1.1 મિલિયન ઓછા કરવામાં આવ્યા છે। ગ્રેટર ટોરેન્ટો એરિયામાં પોતાનું બીજું હેડક્વાર્ટર્સ બનાવીને એમેઝોન દર વર્ષે $1.5 બિલિયન બચાવશે। પ્રેમિયર કેથલિન વીનના એક બિઝનેસ એડવાઇઝર એડ ક્લાર્કનું કહેવું છે કે એ ઠેકાણે ઘણા હાઈલી ટ્રેન્ડ ટેલેન્ટ લોકો છે અને તેમને યુએસની તુલનાએ ઓછા પૈસામાં હાર કરી શકાય છે। કેનેડાની એનર્જી ઇન્ડસ્ટ્રીને પોટેન્ટ ગ્રીનહાઉસ ગેસ એમિશનને અંદાજા કરતાં વધુ ઓછું કરવા માટે થોડા વધારે ખિસ્સા ખાલી કરવા પડશે। એન્વાયરમેન્ટ કેનેડાએ સલાહ આપી છે કે 18 વર્ષોમાં તેમાં $3.3 બિલિયન ખર્ચ થશે જેમાંથી $1.6 બિલિયન રિકવર્ડ અને સેલેબલ ગેસ મારફતે પાછા આવી શકે છે। આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે। પેન્ટામે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે। એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો। ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા।